કોંગ્રેસના એક હજાર કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હોવાના પાટીલના દાવા સામે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખે કહ્યું વાત પાયા વિહોણી છે વિધાનસભાની ચૂંટણી આવવાની તૈયારી થઈ રહી છે ત્યારે દરેક રાજકીય પાર્ટીએ પોતાના પક્ષને મજબૂત કરવા માટે અનેક પ્રયાસો કરી રહી છે જેમાં વિશેષ કરીને પક્ષ બદલવાની નીતિ જ શરૂ થઈ ગઈ છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં સુરત કમલમ ખાતે એક હજાર જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભારતીય જનતા પાર્ટીના સી આર પાટીલ દ્વારા કરવામાં આવી હતી કોંગ્રેસ નાનપુરા વિસ્તારના કહાર સમાજના યુવકો તેમજ અન્ય સમાજના યુવકો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા સુંદરેશ કહાર સુરેન્દ્ર કહાર નામના કોંગ્રેસના પૂર્વ કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લીધો હતો સુરેન્દ્ર કહારની પત્ની કોંગ્રેસમાંથી કોર્પોરેટરના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી ચૂકી છે જોકે કોંગ્રેસમાંથી સુરેન્દ્ર કહારને ઘણા સમય પહેલા જ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા કોંગ્રેસ ડૂબતી નાવ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી પાટીલે જણાવ્યું કે કાર્યકર્તાઓને હવે કોંગ્રેસમાં કોઈ ભવિષ્ય દેખાતું નથી કોંગ્રેસ નાવ જેવું છે માટે તમામ કોંગ્રેસના કાર્યકર્તા કે જેઓની સમાજની સેવા કરવા ઈચ્છી રહ્યા છે તેઓ ભાજપમાં આવી રહ્યા છે ભાજપમાં લોકસેવા આ માટે અને શિસ્તબદ્ધ રીતે કામ કરવા માટેની પ્રણાલી તૈયાર કરે છે જે દિશામાં જ આ તમામ નવા જોડાયેલા કાર્યકર્તાઓ પણ કામ કરશે કોંગ્રેસમાં સામાજિક પ્રવૃત્તિ કરવાની કોઈ જ અવકાશ નથી સક્રિય કાર્યકરો નથી ગયા સુરત શહેરના કોંગ્રેસ પ્રમુખ નેશદ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી ખોટી વાત વહેતી કરી રહી છે કોઈ એક હજાર કાર્યકર્તા જોડાયા નથી એક પણ એવું નથી કે જે કોંગ્રેસમાં સક્રિય અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયું હોત સુરેન્દ્ર કહાર તો અમે ઘણા સમય પહેલા જ સસ્પેન્ડ કરી દીધા હતા તેને તમારા પ્રતિષ્ઠ સંગઠનના નેતાઓનો પૂતરા દહન કર્યું હતું જેથી કરીને શિસ્તભંગને ધ્યાનમાં રાખીને તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા હવે તે કોંગ્રેસ પાર્ટી સાથે નથી ત્યારે તેને જે પાર્ટીમાં જોડાવું હોય તે માટે જોડાઈ શકે છે પરંતુ કોંગ્રેસમાંથી ભાજપમાં એક હજાર કાર્યકર્તાઓ જોડાઈ રહ્યા છે એ વાત તદ્દન પાયા વિહોણી છે રિપોર્ટિંગ ન્યૂઝ અર્ચના સરોદે સાથે સુનિલ પાટીલ સ્પીડ ન્યૂઝ સેવન્ટીન સુરત